नमस्कार मित्र, आज आप पिक्चर डिस्क्रिप्शन जोवा जई रह्या छीए कि जे इंग्लिश में 5 मार्क्स में पूछाय अने धोरण 5 થી 10 सुधी मोटा भागना धोरण नी अंदर ये पूछाय छे। ओके, अने एकदम इजी टॉपिक छे। जो कि आपणे पिक्चर डिस्क्रिप्शन केवी रीते करूँ, पहला तो आपेलू पिक्चर छे ये धोरण 5 ની टेक्सबुक में लीधेलू है, यूनिट 1 ની अंदर हितूज क्लासरूम से लीधु से। हवे अपने एने जुदी रीते शीखवा जाइ रिया छे, इजी रीते शीखवा जाइ रिया छे। एमां पण खूब इंटरेस्टिंग रीते टेक्सबुक में पण आपेलू छे। हूँ अलग रीते करावु छूं कि कोईपण पिक्चर होय तो तमे केवी रीते लखी शको। जो कि पहला आपणे एम लखीए कि धीस इज अ क्लासरूम, आ क्लासरूम छे, बराबर। जे पिक्चर होय धीस इज अ लाइब्रेरी, धीस इज अ गार्डन, ए लखवानुं पहला कि आ शुं छे, वॉट इज धीस। तो आपणे एम लखवानुं कि धीस इज अ क्लासरूम। हवे ए क्लासरूम केवो छे ए लखवा, तेमां हुं तमने केटलाक विशेषण आपूं, पण तमे 2-3 वाक्यो एवाथी लखजो, बधा जे लखवानी जरूर नथी। फॉर एक्ઝામ્પલ ઇટ ઇઝ નાઇસ અથવા ઇટ ઇઝ બ્યુટિફુલ, ઇટ ઇઝ ફાઇન, આ 3માંથી એક લખવાનું જે સ્પેલિંગ ખાસ આવડતો હોય, બરાબર। ઇટ ઇઝ બિગ લખીએ, જો નાનું કંઈ હોય તો ઇટ ઇઝ સ્મોલ લખવાનું, ઇટ ઇઝ બિગ અથવા ઇટ ઇઝ સ્મોલ। પછી ક્લાસરૂમ માટે ઇટ ઇઝ કમ્ફર્ટેબલ, આમ તો કમ્ફર્ટેબલ ઉચ્ચાર થાય છે, કમ્ફર્ટેબલ, બરાબર। તો ઇટ ઇઝ કમ્ફર્ટેબલ, તે આરામદાયક છે, હવા ઉજાસવાળો હોય તો ઇટ ઇઝ એરી લખીએ, ઇટ ઇઝ એરી, એટલે AIRY, એર ઉપરથી વાય લગાડી દો, એટલે એરી, એટલે હવા ઉજાસવાળો થાય। તો તમારે એક વાક્ય ટાઇટલનું આવી ગયું છે અને 2-3 વાક્યો બીજા, એટલે 3 થી 4 વાક્યો તો મિનિમમ આગળના થઈ ગયા છે, તે કેવો છે ક્લાસ એના માટેના થઈ ગયા। હવે વર્ગની અંદર જે વસ્તુ છે એ ઇટ હેઝમાં લખી શકાય, ઇટ હેઝ એટલે એની અંદર જે વસ્તુઓ છે બધી। ફોર એક્ઝામ્પલ ઇટ હેઝ અ બ્લેક બોર્ડ, અથવા તો ઇટ હેઝ અ વ્હાઇટ બોર્ડ, બરાબર। ઇટ હેઝ અ ટેબલ, ઇટ હેઝ અ ચેર, ઇટ હેઝ અ સ્ટેજ, ઇટ હેઝ અ ડસ્ટબિન, એટલે કચરાપેટી છે, બરાબર। અને ડસ્ટબિન છે એ સ્ટેજની બાજુમાં છે, અથવા તો ડસ્ટબિન કોર્નરમાં છે, એમ કેવું હોય તો ધ ડસ્ટબિન ઇઝ ઇન ધ કોર્નર। પછી આપણે ઇટ હેઝ બુક્સ, ઘણા બધા પુસ્તકો હોય તો એમ કહેવાય ઇટ હેઝ બુક્સ, ઇટ હેઝ બેન્ચીસ, ઇટ હેઝ 2 વિન્ડોઝ, બરાબર। બારી હોય તો ઇટ હેઝ 2 બારી હોય તો ઇટ હેઝ 2 વિન્ડોઝ, ઇટ હેઝ અ બુલેટિન બોર્ડ, બરાબર। જો એક હોય તો ઇટ હેઝ અ લખવાનું, અને 2 અથવા 2 કરતાં વધારે હોય તો ઇટ હેઝ પછી એ નહીં લખવાનું, ઇટ હેઝ 2 વિન્ડોઝ છે, ઇટ હેઝ મેની બુક્સ છે, ઘણા બધા પુસ્તકો, એટલે ઇટ હેઝ મેની બુક્સ, બરાબર। પછી બીજી રીતે પણ આવશે, પણ આપણે પહેલાં એક આ રીત કરી લો કે ધેર ઇઝ અ ટીચર, પછી એક ટીચર છે, ધેર ઇઝ અને ધેર આરમાં બીજા વાક્યો પણ આવે, ધેર આર સ્ટુડન્ટ્સ, ધેર આર બોયઝ, ધેર આર મેની ગર્લ્સ, બરાબર। તો આ રીતે પણ સેન્ટન્સ આવે, ધેર ઇઝમાં એકવાળો જે કંઈ પણ વસ્તુ હોય એમાં ધેર ઇઝમાં આવે, વસ્તુ હોય કે વ્યક્તિ હોય એક, અને 2 કરતાં વધારે હોય તો ધેર આર આવશે। તો ધેર ઇઝમાં એટલે ઇટ હેઝમાં લખ્યા ને એને સેન્ટન્સ ધેર ઇઝમાં લખી શકાય, પણ 2 નહીં લખવાના, 1 જ લખવાનું છે। ફોર એક્ઝામ્પલ ધેર ઇઝ અ ચેર, ધેર ઇઝ અ ટેબલ, ધેર ઇઝ અ વ્હાઇટ બોર્ડ, ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ, ધેર આર 2 વિન્ડોઝ, ધેર આર બુક્સ, ધેર આર બેન્ચીસ, બરાબર, ધેર આર મેની સ્ટુડન્ટ્સ, ધેર ઇઝ અ ડસ્ટબિન, ધેર ઇઝ અ સ્ટેજ। તો આ રીતે ઇટ હેઝવાળા જે વાક્યો છે એ ધેર ઇઝ અથવા ધેર આરમાં પણ લખી શકાય। મેં તમને 2 રીત શીખવાડી છે એની અંદરની વસ્તુઓ લખવા માટે, કાં તો ઇટ હેઝ લખો અથવા તો ધેર ઇઝ અને ધેર આરમાં 2 લખવાની છે, ધેર ઇઝમાં એક વસ્તુ લખવાની અને ધેર આરમાં 2 કરતાં વધારે વસ્તુઓ લખવાની છે। પછી તમારે આગળ ક્રિયા ચાલી રહી હોય એ પણ લખાય, માનો કે ધ ટીચર ઇઝ ટીચિંગ, એટલે ટીચર છે ભણાવી રહ્યા છે, શિક્ષક ભણાવી રહ્યા છે, ધ સ્ટુડન્ટ્સ આર લર્નિંગ, એટલે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, બરાબર। તો જે ક્રિયા ચાલી રહી છે એ ચાલુ વર્તમાન કાળ,
એટલે કે ઇઝ એમ આર પ્લસ આઈએનજીમાં લખી શકાય, બરાબર છે? તો આ રીતે તમે કોઈ પણ પિક્ચર ડિસ્ક્રિપ્શન હોય એ મોટા ભાગે પ્રેઝન્ટ ટેન્સમાં, ઇઝ એમ આરમાં વાક્ય બનશે, એની અંદર જે વસ્તુ છે ઇટ હેઝમાં પણ બને, અને એની અંદરની વસ્તુઓ ધેર ઇઝ કે ધેર આરમાં પણ બને, અને જે ક્રિયા ચાલી રહી હોય ચાલુ વર્તમાનકાળ એ ઇઝ એમ આર પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ એટલે કે ચાલુ વર્તમાનકાળ અથવા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એની અંદર પણ આ બધી વસ્તુઓ બનશે. ઓકે, હેપી લર્નિંગ, હેપી શેરિંગ, થેન્ક યુ વેરી મચ.